नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज वीडियो में आपने ई समाज कल्याण पोर्टल नी वधु एक आवास योजना नी माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करीने ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियो नुं नोटिफिकेशन तमने मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, अपने गई काले जे ई समाज कल्याण पोर्टल पर नी एक योजना विषे बात करी गया अने ते पण आवास योजना हती, जे योजना नुं नाम हतुं पंडित दीनदयाळ उपाध्याय आवास योजना। तो आजना वीडियो में अपने बीजी एवी एक आवास योजना से जेमा पण 1,20,000 नी सहाय मळवापात्र थाय छे। तो ते योजना नुं नाम से डॉक्टर आंबेडकर आवास योजना, जेमा मकान बांधकाम करवा माटे रूपया 1,20,000 नी सहाय आपवामां आवे छे। तो आ योजना विशे आपणे वात करीशुं। तो संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने डॉक्टर आंबेडकर आवास योजना विशेनी माहिती तमने मळी जाय। तो चालो आपणे हवे न्यूज़पेपरमां आवेली जाहेरात जोता जईए। तो मित्रों, अहीं तमे आ जाहेरात जोई शको छो। जे जाहेरात छे ते सामाजिक न्याय अने अधिकारिता विभाग नियामक अनुसूचित जाति कल्याण गांधीनगर द्वारा आपवामां आवेली छे। डॉक्टर आंबेडकर आवास योजना वर्ष 2021-22 नियामक अनुसूचित जाति कल्याणनी कचेरी गांधीनगर द्वारा डॉक्टर आंबेडकर आवास योजना हेठळ राज्यना अनुसूचित जातिना इसमोने डॉक्टर आंबेडकर आवास योजना अंतर्गत मकान सहाय आपवानी योजना अमलमां छे। तो मित्रों, जे डॉक्टर आंबेडकर आवास योजना छे तेमा अनुसूचित जातिना जे इसमो होय तेओने लाभ मळवापात्र थाय छे। तो पोतानी मालिकीनो खुल्लो प्लॉट धरावता होय अथवा तो रहेवा लायक न होय तेवू काचू गार માટીનું ઘર ધરાવતા હોય તેવા લોકોને ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય તેવા અનુસૂચિત જાતિના લોકો, પણ જે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના ઈસમો છે તેઓને કોઈ આવક મર્યાદાનો બાદ નડતો નથી, એટલે કે આવક મર્યાદાના બાદ વિના તેઓને લાભ મળવાપાત્ર થાય છે। તો જે લોકો અનુસૂચિત જાતિના છે તેઓને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000ની આવક મર્યાદા અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા, પણ જે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના ઈસમો છે તેઓને આવક મર્યાદાનો કોઈ બાદ નથી અને તે બાદ વિના તેઓને લાભ મળવાપાત્ર થશે, તથા આંબેડકર આવાસ યોજનાની જે તમામ શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા અનુસૂચિત જાતિના ઈસમને મકાન બાંધકામ માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા 1,20,000ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે। એટલે કે જે આ શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા અનુસૂચિત જાતિના ઈસમોને છે તે મકાન બાંધકામ માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ છે તે રૂપિયા 1,20,000ની આર્થિક સહાય મળવાપાત્ર થાય છે। તો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ અને અરજદાર છે તે તારીખ 1/6/2021 થી લઈ અને તારીખ 31/7/2021 રાત્રિના 12 વાગ્યા સુધી જે આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે તેના ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકશે। ફક્ત ઓનલાઈન અરજીઓ માન્ય ગણવામાં આવશે, ફક્ત ઓનલાઈન મળેલી અરજીઓ જ માન્ય ગણવામાં આવશે। તો ઉક્ત બાબતે જરૂર જણાય, શહેરી વિસ્તાર માટે સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી શ્રી જિલ્લા પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે। તો આ મિત્રો, જે લોકો આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની મુલાકાત લઈ અને તારીખ 1/6/2021 થી લઈ અને 31/7/2021 સુધી પોતાનું ફોર્મ છે તે ઓનલાઈન ભરી શકે છે અને રૂપિયા 1,20,000ની સહાય છે તે મકાન બાંધકામ કરવા માટે મેળવી શકે છે। તો અનુસૂચિત જાતિના જે ભાઈઓ આવાસ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેઓ જે આખરી તારીખ છે તેના પહેલા ઓનલાઈન ફોર્મ ભરી દેવા વિનંતી। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।